नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल राजूला कुंभारिया ना ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 11 विषय नामना मूळ तत्वों। विद्यार्थी मित्रों, आपणे प्रकरण 1 हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों की चर्चा करी, जेमा पहेलो वीडियो जोया बाद आजे भाग 2 लईए छीए। तो पहला भाग में पण आपणे बेजिक नामना मूळ तत्वों कोने कहेवाय त्यांथी शुरुआत करी अने चार पारिभाषिक शब्दों विषे माहिती मेळवी। हवे देवू एटले के जवाबदारी, खूब अगत्यनो 11 अने 12 अने 13 बाद माटे पण आ शब्द अगत्यनो छे। धंधा द्वारा उधार खरीदेल माल के मिलकत अथवा सेवानी जे चूकवा पात्र रकम छे, अथवा कोई पासेथी उछीला लीधेला नाणा परत करवा पात्र छे, तो ते रकमने जवाबदारी अथवा देवू कहेवाय छे। आपणे धंधा द्वारा कोई पण उधार खरीदी करी होय तो आ बधी ज रकम आपणे चूकवी पड़े छे, अथवा कोई पासेथी आपणे उछीना रूपिया लीधेला छे तो ए चूकवाना छे, तो आ दरेक रकमने आपणे देवू एटले के आपणे चूकवाना छे, देवाना छे ते कहीए छीए। एक नानकडुं उदाहरण आपूं छूं। ધારો કે હું પેઢી 1 ચલાવું છું, તો મેં કોઈને કોઈ પાસેથી 30,000 રૂપિયા ઉછીને લીધા છે, તો આ મારે ચૂકવવાના છે, તો મારા માટે આ દેવું ગણાશે। બીજું ઉદાહરણ કે મેં 3,000 રૂપિયાનો કોઈ પાસેથી ઉધાર માલ ખરીદેલો છે, તો ઉધાર માલ ખરીદ્યો હોય ત્યારે અત્યારે તો તાત્કાલિક નાણાં નથી ચૂકવા, નજીકના દિવસોમાં મારે આ પૈસા ચૂકવવાના થશે, તેથી ત્યારે મારા માટે દેવું અથવા જવાબદારી ગણાશે। જવાબદારી 2 પ્રકારે હોય છે, નંબર 1 આંતરિક અને 2 બાહ્ય। આંતરિક એટલે ધંધાની અંદરના લોકો પ્રત્યે, એટલે કે માલિક સાથે તે, અને બીજું છે બાહ્ય એટલે ધંધાની બહારના એટલે કે ગ્રાહક સાથે, ત્રીજા વ્યક્તિ સાથેના સંબંધો। તો એમાં પહેલું આંતરિક છે એ કઈ રીતે સમજાવું છું, ધંધાની અંદર એટલે કે હું પોતે માલિક છું અને ધંધો એ અલગ અલગ વ્યક્તિ છે, યાદ રાખશું ધંધો અલગ છે અને માલિક અલગ છે। તો મેં પોતે મારા ધંધામાં 3,00,000 રૂપિયા રોક્યા હોય તો ધંધાએ મને આ પૈસા ચૂકવવાના થશે। આ બધી જ સમજૂતી, જો કે તમને ઓનલાઈનમાં એટલું બધું નહીં સમજાય, પણ છતાં શાંતિથી વ્યવસ્થિત શીખવા પ્રયત્ન કરો। બીજું બાહ્ય, તો કે બહારના લોકો સાથે, માનો કે કોઈ ગ્રાહક છે કે કોઈ વેપારી મોટા છે, હોલસેલ વેપારી જેને કહેવાય, જથ્થાબંધ વેપારી, તો હું પોતે તેની પાસેથી કંઈ વસ્તુ ખરીદી લાવ્યો તો મારે તેને ચૂકવવાના છે, તો આ ધંધાની અંદરનો વ્યક્તિ નથી, જેથી કરીને આને બાહ્ય જવાબદારી કહેવાય છે। તે બંને પેટા પ્રકાર તેના 2 પ્રકાર હશે, એટલે કે આંતરિક અને બાહ્ય બંને જવાબદારી છે તેના બંનેના 2 પ્રકાર છે, ચાલુ અને બિનચાલુ જવાબદારી। ચાલુ જવાબદારી એટલે 1 વર્ષમાં ચૂકવવા પાત્ર હોય તેવું દેવું, અને બિનચાલુ દેવું અથવા બિનચાલુ જવાબદારી એટલે લાંબા ગાળા માટે, 1 વર્ષ કરતાં વધુ સમય માટે આપણી પાસે હોય ને પછી ચૂકવવાના હોય તો તેને બિનચાલુ કહેવાશે। હવે આગળ વધીએ મિલકતો। તો મિલકત એટલે એવી કોઈ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે સેવા જે બાબત ધંધાની માલિકીની હોય, તેનું નાણાકીય મૂલ્ય પણ હોય તે મિલકત કહેવાય। તો મિલકત એટલે તમને આમ તો ખ્યાલ જ છે કે આપણી પાસે જમીન હોય, મકાન હોય, ફર્નિચર, યંત્ર, આ બધું જ આપણા માટે મિલકત કહેવાય। પણ નામાની દ્રષ્ટિએ આની વ્યાખ્યા થોડીક અલગ છે, કે એવી કોઈ દ્રશ્ય અથવા અદ્રશ્ય કોઈ વસ્તુ હોય કે એવી કોઈ બાબત હોય કે જે ધંધાના માલિકની પોતાની હોય અને જેનું નાણાકીય કાંઈ મૂલ્ય પણ હોય તો તેને મિલકત કહેવાય। મિલકતના 3 પ્રકાર છે, બિનચાલુ મિલકત આગળ પણ ભણ્યા, 1 વર્ષથી વધુ સમયની હોય, ચાલુ મિલકત એટલે 1 વર્ષ દરમિયાનની હોય, અને અવાસ્તવિક મિલકત જેનું ભૌતિક સ્વરૂપ જ ન હોય। તો બિનચાલુ મિલકતની અંદર 2 પ્રકાર પડે છે, દ્રશ્ય અને અદ્રશ્ય મિલકત। એટલે કે બિનચાલુ મિલકતની અંદર આપણે 2 પ્રકાર જોઈએ છે, જે દ્રશ્ય એટલે જોઈ શકાય અને અદ્રશ્ય એટલે ન જોઈ શકાય। દ્રશ્ય તો એમાં નીચે લખ્યું છે જોઈ શકાય તેવું, જેની અંદર ટ્રેડમાર્ક, જમીન, મકાન, દ્રશ્યની અંદર ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પાઘડી
હવે ખાસ અહીંયા આ જે ત્રણ બાબતો છે એ ખરેખર અદૃશ્યની અંદર ઉલ્લેખ કરવાનો છે. ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પાઘડી છે એ અદૃશ્ય મિલકત ગણાશે, જ્યારે જમીન, મકાન એ દૃશ્ય મિલકતમાં ગણાશે. તમને સમજાવવા પ્રયત્ન કરું, જમીન, મકાન આ બંને વસ્તુ છે, યંત્ર છે, આપણે જોઈ શકીએ છીએ, જેના હિસાબે તે દૃશ્યમાં ગણાશે. અહીં ભૂલથી બીજી બાજુ લખાઈ ગયેલું છે. ત્યારબાદ ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પાઘડી આ ત્રણેય બાબતો છે એ અદૃશ્ય છે, એટલે કે આપણે તેને જોઈ શકતા નથી. ખાસ વિડીયો પોઝ કરી અને તમે આ બંને વિરુદ્ધ બાજુએ લખી અને સમજી શકશો. આગળ વધીએ છીએ. પ્રવાહી મિલકત, ચાલુ મિલકતની અંદર પ્રવાહી મિલકત આવશે, જેમાં રોકડ સિલક, બેંક સિલક, લેણી હુંડી આ બધી જ બાબતો છે એ પ્રવાહી મિલકતમાં ગણાશે. હવે આને સમજીએ તો રોકડ સિલક છે એ ચાલુ મિલકત અને પ્રવાહી એટલા માટે ગણાશે કે એક વર્ષ દરમિયાન જ આપણને મળવાપાત્ર છે. બેંકમાં નાણું હોય તો એક વર્ષ દરમિયાન, એટલે બેંક સિલક પણ એક વર્ષ દરમિયાન આપણને મળશે, તો એ પ્રવાહી મિલકત ગણાશે. અને આખરમાં છે અવાસ્તવિક મિલકત, એટલે કે શેર અને ડિબેન્ચર, જે ખરેખર કોઈ ભૌતિક સ્વરૂપ જ નથી. શેર અને ડિબેન્ચર આપણે ઘણીવાર ટેલિવિઝનમાં કોઈ વ્યક્તિ પાસે કેમ સાંભળતા, એક શેર ખરીદ્યા, શેર બજારમાં રોકાણ કર્યું, પણ એ ખરેખર કોઈ એવું સ્વરૂપ ભૌતિક છે જ નહીં, એટલે કોઈ એવી વસ્તુ નથી. શેર એ ખરેખર ઓનલાઈન એટલે કે કમ્પ્યુટર લેપટોપ દ્વારા આ જે વાયદાઓ છે એના દ્વારા શેર બજાર ચાલતું હોય છે, જે SPCC વિષયની અંદર તમે શીખવા મળશે. તો આવી રીતે આપણે મિલકતોના પણ ત્રણ પ્રકાર છે એની અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આપણો આજનો આખરનો મુદ્દો લઈએ છીએ લેક્ચરનો, ખરીદી અને વેચાણ, જે ખરેખર એકદમ સરળ શબ્દો છે. ખરીદી કરવી, વેચાણ કરવું, આવા બધા શબ્દો તમે ઘણીવાર સાંભળ્યા હોય. ખરીદી, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલ ખરીદે તેને ખરીદી કહેવાય. કાપડના વેપારી હોય તો વેપારી છે એ કાપડની ખરીદી કરે તો તેના માટે તે ખરીદી કરી કહેવાય. કાપડનો વેપારી જો કેલ્ક્યુલેટર પોતાના માટે ખરીદે તો એ ખરીદી કરી ન કહેવાય, એ સ્ટેશનરીનો ખર્ચો કહેવાય. એટલે જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલ જો ખરીદે તો જ તેને ખરીદી કહેવાશે. વેચાણ, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલનું વેચાણ કરે તો તેને વેચાણ કહેવાય છે. મેં તમને હમણાં શીખવાડ્યું પ્રમાણે કાપડના વેપારી છે એ પોતે કાપડનું સેલ્સ કરે, વેચાણ કરે તો જ તેને વેચાણ કર્યું કહેવાય. હવે જો તેની પાસે કોઈ એવી, માનો કે મેં કેલ્ક્યુલેટરનું કે પેન્સિલ બોલ પેન ઉદાહરણ આપ્યું, અચાનક કોઈ એવો ગ્રાહક આવ્યો ને એને પેનની જરૂર છે તો આની પાસે વધારે હોય ને આપી તો એ ખરેખર વેચાણ કર્યું ન કહેવાય, એ તેના માટે આવક રૂપે ગણાશે. પણ જે વસ્તુનો વેપાર કરતો હોય તે માલનું જો વેચાણ કરે તો જ તેના માટે વેચાણ ગણાશે. ફરી એકવાર આગળના લેક્ચરમાં આથી પણ વધારે આવા પારિભાષિક શબ્દો ઊંડાણપૂર્વક આપણે શીખીશું. આજના ગૃહકાર્ય માટે પણ તમારે આ જે શીખેલા બધા જ ટોપિક સરસ રીતે મુદ્દાસર લખવાના રહેશે. જે વધારાના શબ્દો કીધા એ પણ તમારે હાઇલાઇટ કરી અને લખવાના છે.